સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું. તો આપણે ભાઈ છેલ્લે જ્યારે ગૂગલ મીટમાં લાઈવ મળ્યા હતા ત્યારે આપણું પોલિથીન જોતા હતા. પ્લાસ્ટિકમાં આપણે પોલિથીન ઉપર આવ્યા હતા. હવે પ્લાસ્ટિકના ટુકડાને તમે એકાદ વખત વાળવાનો પ્રયત્ન કરો, તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવાથી તૂટી જાય છે. જ્યારે આપણે પ્લાસ્ટિક નહીં બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃતિના આકાર બદલાઈ જાય છે. ક્યારેક તમારી આસપાસ તમારા મમ્મી પપ્પાને રાખીને ટ્રાય કરજો. બોટલમાં સાદી બોટલ પીવાના પાણીની બોટલ હોય ને પ્લાસ્ટિકની, એમાં તમે ગરમ પાણી નાખશો ને તો એનો આકાર જ બદલાઈ જશે, અને બહુ વધારે ગરમ પાણી હશે તો પ્લાસ્ટિક ફાટી જશે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે એને થર્મોપ્લાસ્ટિક કહે છે. હવે આ પ્લાસ્ટિકના પ્રકાર થયા, યાદ રાખજો ભાઈઓ. આ થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફરી વાર વાંચું છું. એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તેઓ રમકડા, કાસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિક એવા હોય કે ભાઈ એકવાર કોઈ પણ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. ગમે એવું ગરમ કરો ને એના આકારમાં ફેર જ ન પડે, કાંઈ જળ જેવો થઈ જાય હારો. તેના થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય. ઓલું શું હતું? થર્મોપ્લાસ્ટિક. આ કેવું છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો બેકેલાઇટ અને મેલેમાઇન એ આ એના બે ઉદાહરણો છે. ક્યારેક જોજો મેલેમાઇનના ક્રોકરી સેટ આવે. ક્રોકરી સેટ મતલબ થાળી વાટકા ને એવું બધું પ્લાસ્ટિક ટાઈપનું દેખાય મેલેમાઇનનું. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે વગેરે બનાવવામાં વપરાય બેકેલાઇટ. કુકરનું હેન્ડલ હોય ને જે કાળા કલરનું, એ એબોનાઇટ અને બેકેલાઇટનું બનેલું હોય. આપણી સ્વીચ હોય ને સ્વીચ બેકેલાઇટ પ્લાસ્ટિકની બનેલી હોય. મેલેમાઇન એ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે. ભોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા મેં કીધું ને જો આમાં ક્રોકરી સેટ આવે, અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી છે. આકૃતિ નંબર 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ આકારો વિશે દર્શાવેલું છે. જો આ આકૃતિ દર્શાવેલી છે, મેં કીધું ને ક્રોકરી સેટ આવે, જો આ રહ્યું કુકરનું હેન્ડલ, સ્વીચ, લાદીનો કટકો, પછી તો કે આ થર્મોપ્લાસ્ટિક, તો કે ડબ્બો ભાઈ, નાસ્તાનો ડબ્બો, એટલે વિદ્યુત તારનું આવરણ. પસંદગીના પદાર્થો તરીકે પ્લાસ્ટિક, સાંભળજો શું કહે છે. આપણે જો આપણે ખાદ્ય પદાર્થો આજે આપણે દૂધ, પાણી, અથાણા કે સૂકા ખોરાકનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો આપણને સૌથી વધારે અનુકૂળ લાગે. આ બાબત એવું છે એટલા માટે કે ભાઈ તેમનું વજન હળવું, કિંમત સસ્તી અને સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબતે કારણભૂત છે. એની સમૂહ ધાતુ જોવા જાઓ તો ભાઈ વજનમાં હલકું હોવાને કારણે, ધાતુ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ અને અવકાશયાનમાં પણ હવે થવા લાગ્યો છે થોડો થોડો. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કે કેટલીય અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. તો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. પ્લાસ્ટિક એ બિનપ્રતિક્રિયાશીલ છે. બરાબર, લોખંડ જેવા પદાર્થો ભેજ ખુલ્લી હવામાં રહી જાય તો એને કાટ લાગી જાય, તમને ખબર છે. પણ પ્લાસ્ટિકને હવા સાથે કે પાણી સાથે કોઈ જ પ્રક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાય જતું નથી. આ હકીકત પર્યાવરણ માટે નુકસાનકારક બાબતે છે, જે આપણે આગળ આવશે, અત્યારે હમણાં ભણશું જ તે. એટલે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો અને રસાયણનો સંગ્રહ કરવા વાપરવામાં આવે છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તમે તમારા વાલી સાથે વાત કરીને પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા અને આજે કેવા પ્રકારની ડોલ વાપરો છો અને ટમ્બલર કયા પ્રકારનો વાપરો છો એ બે વચ્ચે ફેર જોઈ શકો છો. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય એવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે.
સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેના ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની વસ્તુઓમાં બહોળો પ્રમાણ વપરાશ થાય છે. તમે રોજબરોજની વસ્તુઓ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી તૈયાર કરજો. પ્લાસ્ટિક અવાહક છે. મેં આગળ જ કીધું કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, એટલા માટે તે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય, સ્ક્રૂડ્રાઈવર ઉપર પ્લાસ્ટિકના હેન્ડલ હોય. ઉપર દર્શાવ્યા અનુસાર તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય, બે કે લાઇટના મેં કીધું એમ. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સમજો, હું તમને કહું, જાણજો, તમને હવે યાદ આવશે કે આ સાહેબ આવું તો જોયેલું છે. કેટલીક ઉપયોગોમાં દવાની ગોળીનું પેકિંગ, ઘાને ટાંકા લેવામાં આવવા માટેના દોરા, સિરિંજ, ડૉક્ટરના હાથના મોજા, બીજા કેટલાય તબીબી સાધનો. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે કે જેમાં પાણી અને તેલ ચોંટતું નથી. તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. બરાબર, એવી રીતે પ્લાસ્ટિક અને પર્યાવરણ. હવે જુઓ ભાઈ, પ્લાસ્ટિકને આપણે ઘણા બધા પ્રકારના ફાયદા જોયા, ઘણા બધા પ્રકારના ગુણધર્મો જોયા, આટલું હોવા છતાં પણ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટેના ટોપ લિસ્ટમાં આવતા મોટા મોટા ખતરામાંથી એક છે. તમે કહેશો કે સાહેબ, એક તો તમે કહેશો કે વાપરવામાંય સારું રહે, એક બીજું તમે એમ કહેશો કે આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે. જ્યારે આપણે બજારમાં જઈએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે, અને પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ વિકટ સમસ્યા છે. કેમ એ કહું તમને, જુઓ હવે આજે તમે કંઈ પાંદડા પડ્યા રહેતા હોય ને, સૂકા પાંદડા, બરાબર, અજીઠું પડ્યું રહેતું હોય, એ ખાલી તમે જમીનમાં દાટી દો ને તો મહિના બે મહિના પર જોવો ને તો એ એમાં બળી ગયું હોય, ખાતર બનીને એમાં એમાં જમીનમાં બળી ગયું હોય. પણ પ્લાસ્ટિકને કરોડો નહીં ને અબજો વર્ષો સુધી તમે ગમે એ અવસ્થામાં રાખી મૂકો, સમુદ્રના તળિયે રાખી મૂકો, જમીનની ઊંડે દાટી દો, પ્લાસ્ટિકને કાંઈ જ ફેર નથી પડતો. જે કુદરતી પ્રક્રિયા જેવી કે બેક્ટેરિયા વડે વિઘટન પામે એવા પદાર્થના જૈવ વિઘટનીય પદાર્થ કહે છે, અને જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી અથવા તો કોઈ પણ રીતે વિઘટન પામતા નથી તેવાને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. હવે પ્લાસ્ટિક જે છે ને એ જૈવ અવિઘટનીય વરસાદ છે. કેટલાક કચરાનો પ્રકાર, વિઘટન થવાનો અંદાજિત સમય અને પદાર્થનો પ્રકાર આપેલો છે. ફળો અને શાકભાજી, બરાબર, 1 થી 2 અઠવાડિયા. કાગળ તો કે 10 થી 30 દિવસ. સુતરાઉ કાપડ તો કે 2 થી 5 મહિના. લાકડું તો કે 10 થી 15 વર્ષ. ઊનના કપડાં તો કે 1 થી લગભગ 1 વર્ષ જેવા. ટીન અને એન્યુમિનિયમ ધાતુના કેમ તો કે તો એ પણ 100 થી 500 વર્ષમાં વિઘટન થઈ જાય છે. પ્લાસ્ટિકની થેલીઓ આ વિઘટન થવાનો અંદાજિત સમય કેટલાય વર્ષો, એટલે કે કેટલા વર્ષોથી નક્કી નથી. અમુક સમય અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાય વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે બહુ જ. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે, તેથી સરળતાપૂર્વક દહન પર થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા બધા પ્રકારના ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ પણ થાય છે. આ મુશ્કેલીઓનું નિવારણ કોઈ કારણે ન થઈ શકે. તમે જોજો, ઘણીવાર તમને પ્લાસ્ટિક અને રબર બાળવાની વાસ આવતી હશે, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. ખરીદી કરવા જાઓ તો સુતરાઉ તથા શણની થેલીનો ઉપયોગ કરો. જૈવ વિઘટનીય અને અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો, નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો કે જેથી પ્લાસ્ટિક મટીરિયલ વપરાશનો કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકે છે. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાંથી કેટલાક રંગો ઉમેરી અને તેને લીધે ખાદ્ય પદાર્થનો સંગ્રહ પણ અટકાવી શકાય છે. હવે આપણે, મારે અને તમારે બેઈએ, જાગૃત નાગરિક તરીકે 5R ના સિદ્ધાંતને યાદ કરો. 5R કયા કયા? તો R for reduce, R for reuse,
આર ફોર રિસાયકલ, આર ફોર રિકવર અને આર ફોર રિફ્યુઝ. રિડ્યુઝ એટલે ઓછું કરવું, રિયુઝ એટલે ફરી આદત, ફરી ફરી વાપરવું, રિસાયકલ એટલે એને ફરી એક નહીં ને બીજા સ્વરૂપમાં ફેરવી નાખવું, રિકવર એટલે તો કે ભાઈ જે પ્રદૂષણ થયું હોય એને આપણે કવર કરી લેવું, રિફ્યુઝ એટલે કે ટાળો, બરાબર, વાપરવાનું ઓછું કરો. આ પાંચ આરના સિદ્ધાંત જે છે ને એ પ્લાસ્ટિકમાં અને પર્યાવરણને બચાવવામાં ઉપયોગી બને છે.